नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागा डिस्टेंस लर्निंग में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपने खास सूचन छे के अहीं जे नोंध करवामां आवे छे ते तमारे नोटबुक नी अंदर नोंध करवानी रहेशे, जेथी करीने आप सरळताथी तेनुं पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओ। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर नी अंदर आपणे प्रमेयो जोया हता, एनी अंदर आपणे एवुं शीख्या हता के जे संख्या p भाग्या q स्वरूपे होय एनुं दशांश निरूपण शांत अथवा तो अनंत आवृत मळे। तो विद्यार्थी मित्रों, शांत क्यारे होय अने अनंत आवृत क्यारे होय? तो आपणे शीख्या हता के जे संख्या p भाग्या q स्वरूपे छे, जेनी अंदर p ए कोई पण पूर्णांक छे, ની વાત કરવામાં આવે તો q ના અવિભાજ્ય અવયવીકરણ કરવાના, અને એ અવિભાજ્ય અવયવીકરણ છે એ કયા સ્વરૂપે હોવું જોઈએ? તો 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે હોવું જોઈએ। જો આ સ્વરૂપે મળે તો એનું જે દશાંશ નિરૂપણ છે એ કેવું કહેવાય? 7। અને જો આ સ્વરૂપે ન હોય તો એનું દશાંશ નિરૂપણ કયું કહેવાશે? અનંત આવૃત કહેવાય। તો આપણે જે સંખ્યા આપેલી હોય એની અંદર જે છેદ આપેલો હોય એનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું રહેશે, અને જે અવિભાજ્ય અવયવીકરણ કરશો એ કયા સ્વરૂપે આવવું જોઈએ? તો 2 ની ઘાત અને 5 ની ઘાતના સ્વરૂપમાં હોવું જોઈએ, બંનેમાંથી એક તો હોવું જ જોઈએ। તો આપણે ચેક કરીએ કે આપણે આપેલી સંખ્યા કઈ છે? 13/3125। એ તો વાંધો નથી, આપણે છેદ જે q આપેલો છે એનો જ આપણે ખાસ અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે। તો 3125 આપેલ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરું છું। એકમનો અંક 5 છે તો 5 વડે ભાગ કરાવો તો કેટલા મળે? 5 6 30, 1 2 5 2 10, 2 5 5 5 25, तो मळशे 5 × 625। ફરીથી 625 માં એકમનો અંક કેટલો છે? 5। 5 વડે ભાગ કરો, 5 × 5, 1 2 5 2 10, 2 5 5 5 25, એ મળશે 5 × 125 એટલે થાય 625। 125 એકમનો અંક 5, તો કેટલા મળશે? 25 × 5 = 125। 25 એટલે કેટલા લખી શકાય? 5 × 5 = 25। તો 3125 ના અવિભાજ્ય અવયવ કયા મળ્યા? 5 × 5 × 5 × 5 × 5, એટલે કે 5 કેટલી વખત મળે? 5 વખત મળે। તો આપણે એવું લખી શકીએ 5 ની કેટલી ઘાત? 5 ઘાત કહેવાય। તો આ જે અવિભાજ્ય અવયવીકરણ છે આપણે અહીંયા લખીએ તો શું મળે? 13/3125 એટલે કેટલા કહેવાશે? 5 ની 5 ઘાત। તો આપણને q ઉપરનો છે એ p છે, નીચેનો છે એ છેદમાં q છે, તો q નું જે અવિભાજ્ય અવયવીકરણ કર્યું એ આપણે શેમાં મળ્યું? 5 ની 5 ઘાત। એટલે આપણે એમ લખી શકાય કે અહીં q બરાબર 5 ની 5 ઘાત, જે કયા સ્વરૂપે છે? 2 ની n ઘાત 5 ની n ઘાત, જ્યાં n બરાબર 2 ની 2 અંક છે ને, તો એની ઘાત કેટલી થશે? n બરાબર 0 અને m બરાબર 5 ની કેટલી ઘાત છે? 5, એટલે m બરાબર 5 સ્વરૂપે છે। q જે છે એ 5 ની 5 ઘાત સ્વરૂપે મળે છે। આથી આપણે એવું કહી શકીએ કે આ 13/3125 નું દશાંશ નિરૂપણ કેવું કહેવાશે? જ્યારે q નું જે અવિભાજ્ય અવયવીકરણ છે 5 અથવા 2 નું મળે તો એનું દશાંશ નિરૂપણ 7 થાય। હવે બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ।
બીજા નંબર નું એક્ઝામ્પલ આપેલું છે 17 ભાગ્યા 8 17 ભાગ્યા 8 એટલે આપણે છેદ નું જે છે અવિભાજ્ય અવયવી કરણ કરીએ શું મળે 2 જો 5 2 દો 4 તો 8 ના અવિભાજ્ય અવયવ કેટલા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 બરાબર કેટલા લખી શકાય 2 ની 3 માં હવે લખીએ 17 ભાગ્યા 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો મળશે 17 ભાગ્યા 2 ની 3 માં તો ફરીથી અહીં p ભાગ્યા q સરું તો q ની કિંમત જે છે એ કેટલી મળે ઓકે અહીં q બરાબર 2 ની 3 ઘાત જે કયા સ્વરૂપે છે 2 ની 1 ઘાત કે 5 ની 1 ઘાત સ્વરૂપે છે કારણ કે ભલે અહીં 2 ની 3 ઘાત છે એની જોડે 1 ગુણાયેલો હોય એટલે આપણે એવું લખી શકીએ કે 5 ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 મળે તો આપણને અહીં મળ્યો 2 ની ઘાત અને 5 ની ઘાત 2 ની 1 ઘાત 5 ની 1 ઘાત તો n બરાબર કેટલા મળ્યા 3 n બરાબર કેટલા મળ્યા 0 એટલે કે q ની જે કિંમત છે 2 ની 1 ઘાત 5 ની 1 ઘાત સ્વરૂપે મળે છે આથી આપણે એવું કહી શકીએ કે 17 ભાગ્યા 8 નું દશાંશ નિરૂપણ કેવું થાય 7 છે બીજા નંબર નું એક્ઝામ્પલ 64 ભાગ્યા 455 છે એટલે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે અને દશાંશ નિરૂપણ સ્થાન છે કે અનંત આવૃત્તિ જણાવવાનું છે તો આપેલી સંખ્યા p ભાગ્યા q સ્વરૂપે છે q નું શું કરવું પડશે અવિભાજ્ય અવયવ કાઢવા પડે તો 455 ના અવિભાજ્ય અવયવ કાઢવા છે એકમ નો અંક 5 છે તો 5 વડે ભાગાકાર કરો કેટલા મળે 5 9 45 ઉપરથી ઉતાર્યા 5 5 1 5 91 મળશે 91 ના અવિભાજ્ય અવયવ કાઢો તો કેટલા થાય 13 7 91 એટલે આપણને 455 ના અવિભાજ્ય અવયવ કયા મળશે તો 5 ગુણ્યા 7 ગુણ્યા 2 હવે આપણને દશાંશ નિરૂપણ સ્થાન છે કે અનંત આવૃત્તિ ચેક કરવું હોય તો જે q છે એ કયા સ્વરૂપે હોવો જોઈએ તો કે 2 ની n ઘાત ને 5 ની n ઘાત સ્વરૂપે હોવો જોઈએ તો અહીં તમે જો 5 મળે છે પરંતુ એના સિવાયના બીજા બે અંકો છે એટલે કે જે q છે એ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે છે નહીં એટલે આપણે લખીએ અહીં q બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 13 જે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે નથી જ્યારે q 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે ન હોય તો એવી સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું મળે અનંત આવૃત્તિ છે બીજો એક્ઝામ્પલ જોઈએ 15 ભાગ્યા 1600 1600 નો અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે 1600 એ બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચલાવો કેટલા મળે 800 800 બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચલાવો કેટલા મળે 400 400 બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચલાવો 200 200 100 ગુણ્યા 2 200 50 દુ 100 25 દુ 50 અને 5 5 25 એટલે કે 1600 ના અવિભાજ્ય અવયવ કેટલા મળે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો આપણે લખીએ 15 ભાગ્યા 1600 ની જગ્યાએ આપણે શું લખવું પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ચેક કરી લઈએ
पाँचे पाँचे पच्चीस, पच्चीस दो पचास, पचास दो सौ, सौ दो बसो, बसो दो चार सौ, चार सौ दो आठ सौ, आठ सौ दो सोल सौ। इतने के आपने सोल सौ ना अभी पाँचे हो गया, ओपनी का। तो इन्हें अभी दस हो गए लगभग। एक बे नौ चार पाँच छः, बे छः पच्चे ने बे छः पर पाँच, पाँच में कितने का दोनों से? एक। अभी आपने जे पी बार है क्यों सोलू मा क्यों छे एक एक ना मरा बेनी छोड़ा पाँच नी एंगा एक आया सौ रुपए छे बेनी एंगा पाँच नी एंगा सौ रुपए छे जे बेनी एंगा पाँच नी एंगा सौ रुपए छे जे हाँ एन बराबर कितना छो ने एम बराबर कितना छे बे सौ रुपए छे माते बेनी एंगा पाँच नी एंगा सौ रुपए छे आदि आपने यो कोई सकिए આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અથવા નું દશાંશ નિરૂપણ કેવું થશે? સાત છે પાંચમા નંબર નો જોઈએ ઓગણત્રીસ ભાગ્યા ત્રણસો તેતાળીસ જે આપી ભાગ્યા q નું જે 343 મળશે એનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો 343 એ કોનો ઘન થાય તો ઘન યાદ હોવા જોઈએ તો 343 જે છે એ કેટલાનો ઘન થશે 7 નો ઘન છે તો આપણે એ ડાયરેક્ટ લખી શકીએ 29 ભાગ્યા 343 એટલે કેટલા થાય છે 7 નો ઘન જો આપણને ઘન યાદ ન હોય તો આપણે એનું ભાગાકાર કરી અને અવિભાજ્ય અવયવ શોધી શકીએ છીએ તો અહીં મળશે 29 ભાગ્યા 7 ની 3 ઘાત તો એનો મતલબ કે અહીં q બરાબર 7 ની 3 ઘાત જે એની એંગાટ અને પાંચની એંગા સ્વરૂપમાં નથી બે ની એંગા ને પાંચની એંગા આપતા સ્વરૂપમાં નથી આથી આપણે એવું કહી શકીએ કે 29 ભાગ્યા 343 નું દશાંશ નિરૂપણ કેવું મળશે અનંત આવૃત છે બીજા નંબરમાં 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત તો અહીં તમને જે q નું સ્વરૂપ છે એ તમને ડાયરેક્ટ અવિભાજ્ય અવયવમાં આપી દીધેલું છે તો આપણે સીધું અહીં લખી શકીએ કે અહીં q બરાબર 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત જે 2 ની n ઘાત અને 5 ની n ઘાત જ્યાં n બરાબર કેટલા થશે 3 m બરાબર કેટલા થશે 2 સ્વરૂપમાં છે એટલે આપણે અહીં જે સ્વરૂપ છે એ 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત સ્વરૂપમાં આપેલું છે આથી આપણે કહી શકીએ કે 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત નું દશાંશ નિરૂપણ કેવું મળે 7 છે